પાટણના સરકાપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાથી સ્થાનિકો અને ખેડૂતો ભારે રોષમાં છે. થોડા સમય પહેલા જ આ કેનાલમાં 15 ફૂટનું આ ગાબડું પડતા હજારો લીટરના પાણીનો વેડફાટ થયો હતો, તો આ સાથે પાણી ખેતરોમાં વહી જતા પાકને પણ નુકસાન થયું હતું. વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ રિપેરિંગ માટે કોઈ જ કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ જાતે જ રિપેરિંગની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વારંવાર કેનાલમાં ગાબડા પડવાની આ ઘટનાથી ખેડૂતો હાલ તો ભારે પરેશાનીમાં મુકાઈ ગયા છે. 15 ફૂટનું આ ગાબડું આ પહેલા પણ કેનાલમાં પડ્યું હતું. આ વિષય પર વાતચીત કરવા માટે પ્રેમલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે પ્રેમલ, અત્યારે જે ગાબડું પડ્યું છે આ પહેલા પણ ગાબડું પડ્યું હતું ને ખેડૂતોએ જાતે તેને રિપેર કર્યું હતું, શું વિગતો? જે રીતે કહી શકે કે રાધનપુરના જે સરકારપુરા જે વારાહી ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે તે આગળ ગત રોજે ગાબડું પડવા પામ્યું હતું 15 થી 20 ફૂટનું હતું. તે અગાઉ પણ આની આ જ કેનાલની અંદર 15 થી 20 ફૂટનું ગાબડું પડવા પામ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા જે રીતે કહી શકે કે કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી ને આ ગાબડા જે રિપેરિંગ કામ પણ કરવામાં આવી રહ્યું છે તેને લીધે જ ફરી એક ગાબડું આ કેનાલમાં પડવા પામ્યું હતું. પરંતુ આ બાબતની જાણ નર્મદાના અધિકારીઓને અનેક વાર કરી હોવા છતાં પણ આ ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં નથી આવ્યું, જેને લઈને ગ્રામજનોએ આજે ગાબડા પર જ્યાં ગાબડું પડ્યું છે તેને રિપેરિંગ કામ જાતે જ હાથ ધરવામાં આવ્યું. કારણ કે જે રીતે કહી શકે કે રવિ પાકને જે પાણીની જરૂરિયાત હોય, પરંતુ હાલમાં ગાબડું પડવાના કારણે પાણી પણ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનોએ જાતે જ આ ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી જી, આભાર પ્રેમલ સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તો ગાબડું પડ્યું, પરંતુ આની પહેલા પણ 15 ફૂટનું આ જ કેનાલમાં ગાબડું પડી ચૂક્યું છે, જે અનેક સવાલ તંત્રની કામગીરી સામે ઉઠાવે છે.